ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। महाराष्ट्र में राका नामना संत थई गया। धननो त्याग करी पति पत्नी साधु जीवन गाळे छे। तेओ जंगल माथी लाकड़ा कापी लावे ने वेची ने गुजरान चलावे। एक वक्त जंगल माथी लाकड़ा कापी आवता हता। रस्ते थी पसार थई रह्या हता। राका आगळ अने बाका तेनी पाछळ। રસ્તામાં રાકાએ સોનાનો હાર જોયો। તેને થયું બાકાની દૃષ્ટિ આ સોનાનો હાર જોઈને બગડશે, તેથી તેઓ હાર ઉપર ધૂળ નાખવા લાગ્યા। તેઓ હારને ધૂળથી ઢાંકી દેવા લાગ્યા કે જેથી તે હાર બાકાની દૃષ્ટિએ ન પડે। બાકા થોડા પાછળ રહી ગયેલા। તેને દૂરથી જોયેલું કે મારા પતિ ધૂળ ભેગી કરે છે। બાકા આવ્યા, પૂછ્યું, તમે ધૂળ શા માટે ભેગી કરતા હતા? રાકાએ કહ્યું, કંઈ નહીં। અંતે જ્યારે વાત જાણવામાં આવી એટલે બાંકા કહે, તમે ધૂળ ઉપર ધૂળ શું કરવા નાખતા હતા? હજુ તમારા મનમાં સોનું છે, આ ધૂળ છે એવી ભાવના રહી જ કેમ? એટલે રાકાએ કહ્યું કે તું મારા કરતાં વધી ગઈ, તારા વૈરાગ્ય તો બાંકા હૈ ઓર પત્નીનું નામ બાંકા પડ્યું। સંતોને મન ધૂળ અને સોનાનું સરખા મહત્વના છે। આવી અનાસક્તિ કેળવાવી જોઈએ। કરેલા સત્કર્મને પુણ્યને ભૂલી જવું, પુણ્યનો અહંકાર સારો નથી। આ અહંકાર ગયા વિના ચિત્ત શુદ્ધિ શક્ય નથી। પુણ્ય ભૂલી જઈએ પરંતુ કરેલા પાપને સતત યાદ રાખીએ। મહાભારતમાં યયાતિ રાજાનું દૃષ્ટાંત આવે છે। યયાતિ રાજા કરેલા પુણ્યોને આધારે સદેહે સ્વર્ગમાં ગયા। યયાતિ ઇન્દ્રાસન ઉપર બેસવા ગયા। ઇન્દ્ર ગભરાયો, તે બૃહસ્પતિ પાસે દોડી ગયો અને સર્વ હકીકતનું વર્ણન કર્યું અને શું કરવું તેની પૃચ્છા કરી। બૃહસ્પતિએ ઇન્દ્રને સલાહ આપી કે તું યયાતિ રાજાને પૂછી જો કે તેણે પૃથ્વી ઉપર ક્યાં ક્યાં પુણ્યો કર્યા છે કે જેથી તેઓ ઇન્દ્રાસન ઉપર બેસવા માગે છે। જ્યારે તેઓ તે કર્મોનું પુણ્યોનું વર્ણન કરશે એટલે તે કર્મોના પુણ્યોનો ક્ષય થઈ જશે। ઇન્દ્રે તે પ્રમાણે કર્યું। યયાતિએ પોતાના પુણ્યો સ્વમુખે કહ્યા એટલે તેના પુણ્યનો ક્ષય થઈ ગયો અને તેનું સ્વર્ગમાંથી પતન થયું। માટે યાદ રાખવા જેવું એ છે કે કરેલા સત્કર્મો પુણ્યો કોઈને કહેવા નહીં। પ્રચેતાઓને ભગવાને લગ્ન કરવાની આજ્ઞા કરી છે। પ્રચેતાઓ ઘેર જાય છે, દરેકના લગ્ન થયા, એક એક પુત્ર થયા, પછી ફરીથી પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે આવ્યા છે। તેઓએ નારદજીને કહ્યું, ગૃહસ્થાશ્રમના વિલાસી વાતાવરણમાં અમે અમારું સર્વ જ્ઞાન ભૂલી ગયા છીએ, અમારું લક્ષ્ય અમે ભૂલી ગયા છીએ। ગૃહસ્થાશ્રમમાં વિષમતા કરવી પડે છે, વિષમતા થાય એટલે જ્ઞાન ભૂલાઈ જાય। અમને શિવજીએ અને ભગવાન નારાયણે ઉપદેશ તો આપેલો પણ અમે તે ભૂલી ગયા છીએ, આ ફરીથી અમને ઉપદેશ આપો। જગતના પાછળ પડ્યો એ બહુ દુઃખી થાય છે। આખા જગતને કોઈ રાજી કરી શક્યું નથી, જગતને રાજી કરવું એ કઠણ છે। એક સમયે એક બાપ દીકરો ઘોડાને લઈને જતા હતા। દીકરાએ બાપને કહ્યું, બાપા તમે ઘોડા ઉપર બેસો, હું ચાલીશ। બાપા ઘોડા ઉપર બેઠો। આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા, કહે, બાપ કેવો નિર્દય છે, આ બાપ છે કે વેરી છે? નાનો છોકરો તાપમાં ચાલે છે અને પોતે ઘોડા ઉપર બેઠો છે। આ સાંભળી પિતાએ પુત્રને કહ્યું, બેટા તું ઘોડા ઉપર બેસ, હવે હું ચાલીશ। આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા, તેઓ કહેવા લાગ્યા, આ છોકરો નિર્લજ્જ છે, કેવો કળિયુગ છે, છોકરાઓને બાપની ક્યાં લાગણી છે? જુવાન જો છોકરો ઘોડા ઉપર બેઠો છે અને પોતાના બુઢા બાપને ચલાવે છે। આ સાંભળી પિતા પુત્ર બંને ઘોડા ઉપર બેઠા। આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા, તેઓ કહે, આ લોકોની નિર્દયતા તો જુઓ, બંને ઘોડા ઉપર ચડી બેઠા છે। આગળ જતા રસ્તામાં જે લોકો મળતા ગયા તે જુદી જુદી વાતો કરતા ગયા। કોઈએ કહ્યું, આ બિચારું પશુ છે પણ લોકોને દયા નથી,
આ લોકોના ભારથી ટટ્ટુ બિચારું મરી જશે. બાપ દીકરો બંને નીચે ઉતરી ગયા. અમે બંને ચાલતા જશું એટલે લોકોને શું કહેવાનું મળશે? પણ ના, હવે તેઓ ઘોડાને દોરીને લઈ જતા હતા તો આગળ જતા રસ્તો મળ્યા અને માણસોએ કહ્યું, આ લોકો મૂરખ છે, સાથે ઘોડો છે પણ ચાલતા જાય છે. એક બેઠો તોય નિંદા, બંને નીચે ઉતરી ગયા તોય નિંદા. જગતમાં કેવું વર્તન રાખવું તે જ સમજ પડતી નથી. જગત તમારા માટે શું બોલે છે તે સાંભળશો નહીં, સાંભળશો તો મન અશાંત થશે. જગતને રાજી કરવું કઠણ છે ત્યારે પરમાત્માને પ્રસન્ન કરવા એટલા કઠણ નથી. પરમાત્માને જે પ્રસન્ન કરી શકે તે જગતને પ્રસન્ન કરી શકે, કારણ ભગવાન જગતના મૂળ ઉપાદાન કારણ છે. ઝાડને લીલું રાખવા, તેને રાજી કરવા, પાંદડે પાંદડે પાણી છાંટવાની જરૂર નથી. ઝાડના મૂળમાં પાણી રેડીએ એટલે સમગ્ર ઝાડને પાણી મળી રહેશે. હરિ ઓમ.